गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज नो विषय कलरव पाठ पांच अमेसो एमा आपणे आगळ अभ्यास करीशुं। हवे आपणे प्रश्न आठ उदाहरण मुजब करो। विद्यार्थी मित्रों, अहींया थोड़ा मूळाक्षर आप्या छे। केवा मूळाक्षर आप्या छे जुओ। पहेलो अ एटले सादो कप्पो, पछी अने कानो आ ले कानावाळा कप्पो, आपणे कानावाळा शब्दो शीख्या छे ने ए रीतना, અને અનેક માત્ર એ એટલે એક માત્ર વાળો કપ્પો। તો ઉદાહરણ જો અ આ એ, પછી આગળ જો ક, કને કાનો કા, કને એક માત્ર કે। હવે આપણે શું જોવાનું છે, જો નીચે પણ થોડા મૂળાક્ષર આપ્યા છે તો આપણે ઉદાહરણ પ્રમાણે આ મૂળાક્ષરને આ રીતે લખવાના છે। જો અહીંયા ક આપે છે તો નીચે બ આપે છે, પણ કેવો છે, બંને સાદા છે। અહીંયા કને કાનો કા, તો અહીંયા શું લખવાનું, બને કાનો બા, શું લખવાનું, બને કાનો બા। પછી અહીંયા કને એક માત્ર કે, તો આપણે અહીંયા બને એક માત્ર બે લખી દેવાનું। પછી આગળનો મૂળાક્ષર જોઈએ શું છે, છ, છત્રીનો છ, પછી અહીંયા છને કાનો છા, અહીંયા છ છત્રીનો છે, પછી આપણે શું લખવાનું, છને કાનો છા, અને છને એક માત્ર છે, જોયું છ છા અને છે। હવે આગળનો મૂળાક્ષર જોઈશું આપણે, ન, ન છે, તો અહીંયા બાજુમાં શું લખવાનું, નને કાનો ના, નને એક માત્ર ને। હવે જો આગળ કયો છે, વ, તો પછી અહીંયા કાનો લગાવો ને અહીંયા એક માત્ર, તો વને કાનો વા, વને એક માત્ર વે, જોયું અહીંયા વને કાનો વા લખ્યો અને વને એક માત્ર વે। હવે આગળ જોઈએ, આ મ છે, તો અહીંયા મને કાનો મા, મને એક માત્ર મે। આ રીતે તમારે તમારી ચોપડીમાં બોલતું જવાનું અને લખતું જવાનું। આગળ જુઓ, ર છે, તો અહીંયા આપણે શું લખવાનું, ર તો લખેલા છે, તો રને કાનો રા, રને એક માત્ર રે। પછી ગ અહીંયા આપે છે, તો ગ, ગને કાનો ગા, ગને એક માત્ર ગે। આ રીતે લખતું જવાનું ને બોલતું જવાનું। હવે જો છેલ્લો મૂળાક્ષર સ, સ સફરજનનો સ, તો સને કાનો સા, સને એક માત્ર સે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી કલરવની ચોપડીમાં પહેલો સાદો છે, પછી કાનાવાળો છે ને એક માત્ર, તો આ રીતે બોલતું જવાનું ને લખતું જવાનું। જેમ કે ન, નને કાનું ના, નને એક માત્ર ને, વ, વને કાનું વા, વને એક માત્ર વે। તો આ રીતે તમારે સારા અક્ષરે બોલતું જવાનું અને લખતું જવાનું। હવે આપણે પ્રશ્ન નવ જોઈએ, જો શબ્દ બનાવો। આગળ આપણે આ તીરની નિશાનીવાળા શબ્દો શીખી ગયા, જો અહીંયા જે પહેલો શબ્દ હોય એને તીર ક્યાં જાય છે એ જોવાનું। અહીંયા તો ગોળમાં અને કાનો આ આપ્યો છે, પણ આ સીધી લાઈન ક્યાં જાય છે, અહીંયા, તો અને કાનો આ, પછી આ લાઈન ક્યાં જાય છે, જ જલેબી પર, તો અહીંયા જ લખી દેવાનું, તો શું થાય, આ જ, તમને બધાને દેખાતું હશે। હવે જો હવે આગળ જોઈએ, અહીંયા અને કાનો આ તો ગોળમાં આપ્યો છે, પણ એની લાઈન ક્યાં જાય છે, ગ ગણપતિ પર, તો અહીંયા બીજો કયો શબ્દ બને, અને કાનો આ,
गणपति दादा नो ग आ ग। हवे आगर जोईशु, आ कयो शब्द छे? अनेकानो आ गोल मां तो आपे छे, पण पाछू जो एनी पाछी लीटी क्यां जाए छे? म मरचाना म ऊपर। तो तीजो शब्द कयो बने? अनेकानो आ, म मरचानो म, आम। जोयु? हवे चौथो शब्द जोईए। अनिकानो आ तो छे, पण एनी लीटी व वहाना ऊपर जाय छे, तो अनिकानो आ व वहानो व आव। तो आ रीते तमारा शब्दो बने। पहेलो शब्द अनिकानो आ अने ज आज, अनिकानो आ ग आग, अनिकानो आ म आम, अनिकानो आ व आव। तो आ रीते तमारा शब्दो बनावाना छे। જોવાનું પહેલા કે આ ગોળમાં કયો શબ્દ છે? આ, પછી એની લાઈન ક્યાં જાય છે? અહીંયા ગોળમાં જુદા જુદા મૂળાક્ષર આપે છે, તો એ લાઈન જ્યાં જ્યાં જતી હોય ત્યાં તમારે લખવાનું। વિદ્યાર્થી મિત્રો, આ તો મેં તમને શીખવાડવા માટે લખ્યું છે, આ તમારે લખવાનું નથી। હવે આગળ જોઈએ। જો અહીંયા પણ નનેકાનું ના આપ્યું છે અને સામે ગોળમાં જુદા મૂળાક્ષર આપે છે, તો ચલો આપણે જોઈએ। આ નનેકાનું ના લખ્યું છે, પણ અહીંયાથી જુઓ એ સીધી લાઈન ક્યાં જાય છે? ગ ઉપર। તો અહીંયા નનેકાનું ના અને ગ, નાગ લખ્યું છે, નાગ। હવે આગળ જોઈએ, આ કયો શબ્દ છે? નનેકાનું ના, ગોળમાં નનેકાનું ના છે, પછી અહીંયાથી સીધી લાઈન મ પર જાય છે, તો આપણે શું લખવાનું? નનેકાનું ના, મરચાનું મ, નામ। શું લખવાનું? નામ। પછી આ નનેકાનો ના છે અને આ વ વહાણનો વ છે, તો અહીંયા આપણે કયો શબ્દ લખવાનો? નનેકાનો ના, વ વહાણનો વ, નાવ। આ રીતે તમારે શબ્દો બનાવવાના અને બોલવાના ને લખવાના। પછી આ નનેકાનો ના અને સ્ત્રી, ચોથી લાઈન ક્યાં જાય છે? ર, રમકડા પર। તો ર, નનેકાનો ના, રકાબીનો ર, નાર। આ રીતે તમારે બોલી બોલીને લખવાનું। હવે છેલ્લી પાંચમો શબ્દ, નનેકાનો ના અને ત, તો અહીંયા શું લખવાનું? નનેકાનો ના, ત તપેલીનો ત, ના ત। આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું। તો તમારે આજે બે લાઈનની વચ્ચે આ રીતે તમારે શબ્દો લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે કલરવણી ચોપડીમાં પાના નંબર 58 અને પાના નંબર 59 પૂર્ણ કરવું। આજનું તમારું ગૃહ કાર્ય। બાય।